નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? જો બાળકો, દિવાળીનું વેકેશન તમારું પૂર્ણ થઈ ગયું, બરાબર? તમે ખૂબ મજા કરી હશે, તમે પેપર પણ સારા લખ્યા હશે, બરાબર ને? હવે આપણે બાળકો દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ શીખવાનો છે. જો બાળકો, એમાં તમે ધોરણ 3 ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો જોઈએ. ચલો એમાં પાના નંબર 84 પર જુઓ, પાઠ 6 છે. દેખાય છે તમને? તો આ એકમ 6 છે, એમાં જુઓ ઉપર હેડિંગ આપેલું છે એકમનું નામ. શું છે? તો કે બતક અને અથવા પણ હંસ. જુઓ બાળકો, આ નામ તમે વાંચતા જ તમને એમ થશે કે આમ કેમ? તો જુઓ બાળકો, બતક અને હંસ, બતક અથવા હંસ, બતક પણ હંસ, બરોબર? તો આપણને ખબર છે, કોઈ પણ આપણે શબ્દો હોય વાક્યોને જોડવા માટે અને અથવા અને પણનો ઉપયોગ થાય છે. તો આ અને અથવા પણને આપણે શું કહીએ? સંયોજક કહેવાય. શું કહેવાય બાળકો? સંયોજક, બરોબર? એનાથી શબ્દ અથવા વાક્ય છે એ આપણે જોડી શકીએ છીએ. તો જુઓ બાળકો, તમને અહીં ચિત્ર આપેલું છે અને ઉપર લખ્યું છે, ચાલો ગાઈએ ગીતડું. તો ચાલો બાળકો આપણે ગીત ગાઈએ. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાહશું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. જો બાળકો, અહીં તમને એક ચિત્ર દેખાય છે, બરોબર? એ ચિત્ર છે એ ધ જંગલ બુક નામની વાર્તાનું જે પુસ્તક છે એમનું આ ચિત્ર છે, બરાબર? તો આ જે બુકમાં આપણને ખબર છે પ્રાણી પક્ષી પછી મોગલીની ઘણી બધી વાર્તાઓ આપેલી હોય છે, બરાબર? હવે આ વાર્તા છે એ ટોમાય ઓફ ધ એલિફન્ટ નામની બુકની આ વાર્તા છે. તમે મોગલીની વાર્તા પણ સાંભળી હશે અને ટીવી પર પણ જોઈ હશે, બરાબર? તો આ વાર્તા છે એ મોટી હોવાથી આપણે અત્યારે કહી શકશું નહીં, બરાબર? બાળમિત્રો, જો હવે તમે આગળનું પેજ ફેરવો જોઈએ. જુઓ બાળકો, અહીં તમને એક વાર્તા આપેલી છે, કદરૂપું બતકડું, બરાબર? તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. બાળકો, તમે બતક તો જોયું હશે, બરાબર ને? આ બતક છે એ તમે ઘણા પશુ પક્ષીઓ જોયા હશે. તો આ જે બતકી છે એણે 4 ઈંડા મૂક્યા, બરાબર? ઈંડા બાળકો કોણ મૂકે? પક્ષીઓ મૂકે. મૂકે ને? કોણ કોણ મૂકે? તો કે ચકલી છે, કાબર છે, બરાબર? તો આ ઈંડા મૂકે. તો આ બતકીએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. જુઓ, બતકી છે એ ઈંડા ઉપર બેસતી અને ઈંડા ક્યારે બહાર આવે તેની એ રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા ઉપર પડી. એક દિવસ બતકીની નજર પોતાએ મૂકેલા ઈંડા ઉપર પડી. તે વિચારમાં પડી, અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? એને વિચાર આવ્યો બતકીને કે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5 ઈંડા? 4 હતા? ના ના, 5 હતા. બતકીને એવું થાય છે, 4 હતા કે 5 ઈંડા હતા? હું બતકીને એમ થયું કે હું કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. આગળ વાંચીએ, તે 5 ઈંડાને સેવવા
लागी। पछी तो बदकी एना पांच ईंडा हता ए ईंडा ने सेववा लागी। सेववू एटले शू बाळको, तो के ए वारा फरती दरेक ईंडा उपर बेसी अने एने हूफ अने गरमी आपे छे। शू आपे छे? एने सेववू कहेवाय। बराबर। आखरे खुशीनो दिवस आवी गयो। एक ईंडू सहेज સળવળ્યું, એમાંથી એક ઈંડું હતું એ સળવળ્યું, તેમાંથી ધીમો અવાજ સંભળાયો, ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું। જોત જોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું। જુઓ બાળકો, ચારેય ઈંડા હતા એ ફૂટી ગયા અને એમાંથી બચ્ચા બહાર આવ્યા। થોડી વારમાં ચારે કલક કલક ગીત ગાવા લાગ્યા। બધા જે બચ્ચા હતા એ ગીતો ગાવા લાગ્યા। તેમણે પાંચમા ઈંડા તરફ જોયું। હવે બદકી છે એ પાંચમા ઈંડા તરફ જુએ છે અને કહે છે, મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? અને બદકીને આ ઈંડું જરાક મોટું લાગતું હતું બધા ઈંડા કરતા। જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે। એક એક દિવસ પછી એ ઈંડું પણ સરવળ્યું। જુઓ, જે પાંચમું ઈંડું હતું એ પણ સરવળ્યું, અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું। જુઓ, હવે પાંચમું ઈંડું છે એ ફૂટે છે અને એમાંથી પણ એક બચ્ચું બહાર આવ્યું। બદકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે। બદકીએ એને જોયું તો એ બચ્ચું જરા મોટું લાગતું હતું, પણ એનો રંગ પણ અલગ હતો। એનો રંગ હતો રાખોડી। આમ કેમ થયું હશે? બદકીને એવું થયું। પછી તરત મનમાં બોલી, હું એ કેવી માં છું? જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને। કાંઈ વાંધો નહીં, એમ કહે છે કે ભલે ને એ જુદું રહ્યું પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ। જુઓ બાળકો, આગળ આપણે વાંચીએ। થોડા દિવસ પછી બદકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા। જુઓ, થોડા દિવસ પછી બદકી એના ચારેય બચ્ચાને અને આ જે પાંચમું બચ્ચું હતું એને પણ તરવા માટે લઈ જાય છે, પણ જે બાકીના ચાર બચ્ચા હતા ને એ એમની મશ્કરી કરવા લાગ્યા। કેમ કે શું કામ? તો કે અલગ હતું। જુઓ બાળકો, તમારા મિત્રો હોય, તમે મિત્રો સાથે રહેતા હોય તો એક અલગ પડતું હોય તો આપણે એમની મશ્કરી કરીએ નહીં। બરાબર। કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું અને બધાએ કહેવા લાગ્યા, અરે આવું બતક હોય? બરાબર, તો બધા એને કહેવા લાગ્યા, કાંઈ આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે। પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું। બધા બચ્ચા હવે આગળ પછી જોઈશું।